અહીંયા આપણે શાળા વ્યવસ્થાપન સમિતિની એક તાલીમ આપીએ છીએ. સ્કૂલ મેનેજમેન્ટ કમિટી તાલીમ મોડ્યુલના આધારે, સર્વશિક્ષા અભિયાનના આધારે સૌપ્રથમ એસએમસી કમિટી મેમ્બરની પૂરેપૂરું સરનામું છે, એ સરનામું ભરવાનું છે. હવે આરટીઆઈની પ્રસ્તાવના છે અને પ્રસ્તાવનામાં એસએમસીએ કઈ કામગીરી કરવાની છે એ પણ આપવામાં આવેલું છે. એની પછી શાળામાં આવતા તમામ ટૂંકા નામો આપેલા છે સર્વશિક્ષા અભિયાનના થી માંડી અને આરટી તમામ. પછી અનુક્રમણિકામાં આપણે તાલીમમાં શું કરીશું, કઈ તાલીમ લઈશું અને શાના આધાર પર તાલીમ લઈશું એ છે. તમામ 17 એકમોની તાલીમ લઈશું આપણે 2 દિવસની અંદર. અને એ તાલીમ ટોટલી આપણે સમાનતા, ઇક્વોલિટી એટલે કે સમાનતા છોકરી અને છોકરામાં કોઈ પણ અસમાનતા ના જળવાય અને શાળામાં એ રીતે કામ થાય. ચેકલિસ્ટ છે, તાલીમાર્થીઓના પ્રતિભાવોનો ચાર્ટ બનાવવામાં આવશે એટલે કે એસએમસીને ચેક કરી શકશે. એની સાથે શાળામાં જે કાર્યક્રમ થાય છે સ્વચ્છતા અંગેના એની પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે એટલે કે એ પછી ભેદભાવ, ડિસ્ક્રિમિનેશન, ભેદભાવ ન હોવો જોઈએ એટલે કે બાળકોની અંદર ભેદભાવ ના આવે અને સાથે રહે, એક સંભાવ જળવાય એવી પ્રવૃત્તિ પણ આપણે અહીંયા કરીશું. અને એ તમામ પ્રવૃત્તિઓ શાળામાં એસએમસીના સભ્યોની કઈ કઈ ભૂમિકા છે તે પણ જોઈશું. એ સભ્યો તમામ રીતે જો સારી રીતે પોતાની જવાબદારી નિભાવે તો સારું થાય. સ્થાનિક મુશ્કેલીઓને સમજાવો, ક્યાંક સમગ્ર રાજ્યમાં એક જો વાતાવરણ નથી કે કોઈકની કોઈક રીતે કોઈક મુશ્કેલી હોય છે. આપણા રાજનેતા સરદાર વલ્લભભાઈ પટેલ જેમને સમગ્ર ભારતને એક તાટણે બાંધ્યું અને કોઈ પણ અબ્દુલ કલામ આપણા રાષ્ટ્રપતિ જેને પણ એક ભારત માટે, સર્વશ્રેષ્ઠ ભારત બનાવવા માટે કલ્પના ચાવલા છે, એમને પણ આપણા ભારતનું નામ વિદેશમાં નહીં પરંતુ સમગ્ર દુનિયામાં રોશન કર્યું. એની સાથે વૈકલ્પિક પ્રવૃત્તિઓ કે આપણે શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શું શું કરી શકીએ બરાબર એ પણ જોઈશું આપણે. એસએમસી સભ્યો શું કરશે એ પણ જોવામાં આવશે. નિયમિત મીટિંગ થાય અને હોગે કામયાબ ગીત પણ ગઈશું. બાગબાની અમારી શાળાનો બગીચો માટે પણ તૈયારીઓ છે જ આપણી. ડુસીમાનું વૈધુ એ પણ ગુજરાતનો નકશો, સરસ મજાની આ સ્કૂલ ગાર્ડનની બાબતો છે કે આવી રીતે ગાર્ડન આપણે બનાવી શકીએ અને શાળાને એક રમણીય અનુપમ શાળા બનાવી શકીએ છીએ. એસએમસી